જે રીતે ગઈકાલે આખા દેશમાં જનતા કર્ફ્યુ, લોકો પોતાના ઘરમાં રહ્યા એક દિવસ પૂરતા, ગુજરાતમાં 4 મહાનગરો, 5મું ગાંધીનગર અને 6ઠું કચ્છ, કે જ્યાંથી પોઝિટિવ કેસ આવ્યા છે એને આપણે લોકડાઉન કર્યા છે. આજે મેં ગુજરાતની ચેમ્બર ઓફ કોમર્સ સાથે મેં વિડીયો કોન્ફરન્સ કરી, 2 વિનંતી કરી છે. એક તો એસેન્શિયલ કોમોડિટીની ચિંતા કરે, એટલે કે દૂધ, શાકભાજી, અનાજ, કરિયાણું, ફાર્માસિસ્ટ એટલે કે મેડિકલ સ્ટોર્સ, લેબોરેટરી, ફાઇનાન્શિયલ સર્વિસીસ, બેન્કિંગ, આ બધુંને આપણે છૂટ આપીએ છીએ, પણ એ સિવાયનું તમામ બધી વસ્તુ એ બંધ રહે. ચેમ્બરે માર્જન છે, માર્જને હંમેશા તંત્ર સાથે સહકાર આપ્યો છે ને, આપતા આવ્યા છે ને, આપી રહ્યા છે. ત્યારે મને આનંદ એ વાતનો પણ છે કે બધા ચેમ્બર ઓફ કોમર્સે એક અવાજે કીધું છે કે સાહેબ, આ 3 દિવસની બદલે 31 માર્ચ સુધી લંબાવી આપો. જામનગર, ભાવનગરના ચેમ્બરે એમ પણ કીધું છે, સાહેબ ભલે અમારે ત્યાં કેસ નથી બેનો, પણ અમારે ત્યાં પણ તમે લોકડાઉન કરી આપો. આ અંગે સરકારની કોર કમિટીમાં અમે લોકો વિચાર કરીશું. પરંતુ ચેમ્બર ઓફ કોમર્સના મિત્રો સાથે વિડીયો કોન્ફરન્સમાં બધા એસોસિએશનના લોકોએ પૂરતો સાથ અને સહકાર, નોટિફિકેશનોનો સ્ટ્રિક્ટ અમલ એની ખાતરી આપી છે, અને એક અવાજે સૌ સાથે મળીને કોરોનાથી ડરવાનું નથી, કોરોનાથી સામે એક થઈને લડવાનું છે, આ ભાવ આમાંથી પ્રસ્થાપિત થયો છે. વેપાર વાણિજ્યના અલગ અલગ પ્રશ્નોની પણ વાત થઈ છે. સરકાર બધાને સાથે રાખી અને આવનારા દિવસોમાં આગળ વધશે. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.